હેલો જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે તમને બા ફરાળી થેપલા બનાવતા શીખવાડશે. તો અહીંયા બાએ એક બાઉલ જેટલો ફરાળી લોટ લીધો છે, જે આ રીતના પેકેટમાં આવે ને. અને જો તમારે આ ફરાળી લોટ લેવો હોય તો ગમે કરિયાણાની દુકાને આસાનીથી આ ફરાળી લોટ મળી જશે. તો ફરાળી લોટમાં થોડા લીલા ધાણા, થોડી પાલક. તો પાલક અને ધાણાને ધોઈ આ રીતના એકદમ ઝીણા સમારી લેવાના. અને એક ચમચી જેટલી આદુ મરચીની પેસ્ટ, એક ચમચી સફેદ તલ, સ્વાદ અનુસાર મીઠું, ચમચીના ચોથા ભાગ જેટલી હળદર. અને જો હળદર તમે ઉપવાસમાં ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવી. અડધી ચમચી જેટલું ધાણા જીરું અને ચાર ચમચી જેટલી ખમણેલી દૂધી અને એક ચમચી જેટલું તેલ. તો બધું જ લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું. તો દૂધી નાખી છે ને, તેથી આપણે પાણીનો યુઝ નથી કરવાનો. અને જો તમને લોટ બાંધતા વખતે થોડું કઠણ લાગે તો એકાદ ચમચી જેટલું દહીં નાખવું. તો લોટ આપણો આ રીતના થોડો છૂટો છે, તો આપણે તેમાં એક ચમચી જેટલું દહીં નાખશું. તો થેપલાનો લોટ આપણે આ રીતના બાંધવાનો છે. અને લોટ બંધાઈ જાય ને પછી તેમાં એક ચમચી જેટલું તેલ નાખીને મસળી લેવાનું. અને પછી તેમાંથી આપણે આ રીતના લુઆ બનાવી લેવાના. અને પછી લુઆને ફરાળી લોટમાં ડસ્ટ કરીને તેનું આપણે થેપલું બનાવી લેવાનું. તો જે રીતના આપણે રેગ્યુલર થેપલા બનાવીએ ને, એ રીતના જ આ થેપલાને બનાવી લેવાના. તો થેપલું આપણું વણાઈ ગયું છે, તો તેને આપણે શેકી લઈશું. તો લોઢી ઉપર આપણે આ રીતનું થોડું એવું તેલ લગાવી લેવાનું. અને વળેલા થેપલાને આપણે તેમાં શેકી લેશું. અને એકાદ મિનિટ જેવું થાય ને એટલે તરત જ તેની આપણે સાઈડ ચેન્જ કરી નાખશું. અને થેપલા ઉપર આપણે ફરીથી આ રીતે તેલ લગાવી લેવાનું. અને પછી અડધો કે એક મિનિટ જેવું થાય ને એટલે ફરીથી ફેરવી લેવાનું. અને બીજી સાઈડ પણ આપણે એ રીતે જ તેલ લગાવી લેવાનું. અને સાઈડ ચેન્જ કરીને બંને બાજુ આપણે થેપલાને શેકી લેવાનું છે. અને આ રીતનું થેપલું શેકાઈ જાય એટલે તેને આપણે બહાર લઈ લેવાનું. અને બીજા થેપલાને પણ આપણે આ રીતે જ શેકી લેવાના. તો બધા જ થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણે થેપલા એકદમ કુણા પોચા રૂ જેવા બન્યા છે. તો આ થેપલાને તમે બે દિવસ સુધી રાખીને ખાઈ શકો છો. તો આ થેપલાને તમે દહીં અથવા તો ચા સાથે સર્વ કરી શકો છો. અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યા છે. અને જો તમને અમારો આ ફરાળી થેપલાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.